हेलो स्टूडेंट्स, नेक्स्ट आपणे यूनिट 6 एमएनडाईनी अंदर जे लिमिट गेजेस छे, तो ए यूनिट 6 मां आपणे लिमिट्स, फिट्स, टॉलरन्स अने अलाउंस चारे चार पॉइंट आपणे आजना टॉपिक मां कवर करवाना छीए। आजना सेशन नी अंदर आ चारे चार पॉइंट मां आपणे फर्स्ट पॉइंट मां जोईए आपणे लिमिट्स। व्हाट इज लिमिट? एम तो लिमिट नी अंदर आपणे जोईए ने, तो जो अहींया होल छे, दिस इज शाफ्ट, दिस इज होल, એન્ડ હિયર ઇઝ ધ ટોલરન્સ। ટોલરન્સ શું છે એની માહિતી આપણે હમણાં મેળવી જાય। ટોલરન્સ એટલે અત્યારે તમે એવું સમજો કે છૂટછાટ, એમ કેટલી છૂટછાટ છે એ રાખવી પડે। હિયર ઇઝ ઓલ્સો ટોલરન્સ અહીંયા પણ છે, અને આ બધે જે છે એ વચ્ચે મિનિમમ ક્લિયરન્સ, આ બેની વચ્ચેનું આટલું, અહીંયા બે વચ્ચેનું, અને આ મેક્સિમમ ક્લિયરન્સ અહીંયાથી અહીંયા સુધીનું ક્લિયરન્સ। ક્લિયરન્સ એટલે બે વચ્ચેનો ગેપ। ઓકે, અને આ જે છે એ મિનિમમ લિમિટ ઓફ સાઇઝ, મિનિમમ લિમિટ ઓફ સાઇઝ શાફ્ટ માટે, અને મેક્સિમમ લિમિટ ઓફ સાઇઝ ફોર શાફ્ટ, અને મિનિમમ લિમિટ ઓફ સાઇઝ હોલ માટે, અને મેક્સિમમ લિમિટ ઓફ સાઇઝ ફોર હોલ, બંને વાઇસા વર્ષા હોય છે। તો અહીંયા મેક્સિમમ એન્ડ મિનિમમ એલાવેબલ સાઇઝ ઓફ એની ડાયમેન્શન ઇઝ કોલ્ડ લિમિટ્સ ઓફ ધેટ ડાયમેન્શન। એમ કોઈ પણ માપની, કોઈ પણ માપ હોય એ માપની મહત્તમ અને લઘુત્તમ સ્વીકાર્ય મર્યાદાઓ, એક્સેપ્ટેબલ લિમિટ્સ। તો સ્વીકાર્ય મર્યાદાઓને તેને શું કહેવામાં આવે? લિમિટ્સ। તો લિમિટ્સ ની અંદર આમ જોઈએ ને તો હોલ અને શાફ્ટની મદદથી તમે આ લિમિટ્સની માહિતી તમે ઇઝીલી સમજી શકો, એટલા માટે આ એક્ઝામ્પલ તરીકે આપેલું છે કે મેક્સિમમ અને મિનિમમ એલાવેબલ સાઇઝ ઓફ ડાયમેન્શન્સ વિચ ઇઝ કોલ્ડ લિમિટ ઓફ ધેટ ડાયમેન્શન। એમ તો આ જે છે ને એની મિનિમમ લિમિટ છે, જો હોલ નિયમ કહેવા માંગે છે કે આ મિનિમમ લિમિટ ઓફ સાઇઝ, કે ભાઈ એટલું મિનિમમ હોવું જોઈએ અને એટલું મેક્સિમમ લિમિટ હોવી જોઈએ। એવી રીતના શાફ્ટ છે તો એમાં એટલી મિનિમમ લિમિટ હોવી જોઈએ અને અહીંયા મેક્સિમમ એટલી લિમિટ હોવી જોઈએ। તો ધીસ ઇઝ કોલ્ડ લિમિટ્સ ઓફ એની કમ્પોનેન્ટ ઓર એની ડાયમેન્શન। નેક્સ્ટ આપણે જોઈએ તો ફિટ્સ, ફિટ્સ ફિટ્સ ઇઝ અ રિલેશનશિપ બિટવીન ટુ મેટિંગ કમ્પોનન્ટ્સ બેઝડ ઓન ધ ડિફરન્સ ઓફ ધેર ડાયમેન્શન। ફિટ શું છે? જ્યારે કોઈ બે ભાગોને જોડવામાં આવે ને, ત્યારે તેમની વચ્ચે જોડતા પહેલા એની બંને ભાગોના માપોમાં રહેલા તફાવતને કારણે તેમના જોડાણ દરમિયાન તેમની વચ્ચે ઉદ્ભવતું એક રિલેશન વિચ ઇઝ કોલ્ડ ફિટ। Fit is a relationship between two mating components based on their difference of their dimension. કોઈ પણ બે મેટિંગ કમ્પોનન્ટ હોય અને એમની બે વચ્ચે જ્યારે મેટિંગ કરતી વખતે તેમની વચ્ચે ડિફરન્સ આવે બેઝડ ઓન ધેર ડાયમેન્શન એના માપના હિસાબે, વિચ ઇઝ કોલ્ડ ફિટ પરસે ફિટ્સ। ફિટની અંદર જનરલી ત્રણ પ્રકાર પડે છે ઓફ ડાયમેન્શન, ત્રણ પ્રકારના, ટૂંકમાં અલગ અલગ પ્રકારના ફિટ્સ જે છે એ અકોર્ડિંગ ટુ ડાયમેન્શન એના ત્રણ પ્રકાર પડે છે, ટાઈપ્સ ઓફ ડાયમેન્શન। તો એ ત્રણે ત્રણ પ્રકાર આપણે એક પછી એક જોશું ફિટની અંદર કયા કયા આવે। પહેલાં પહેલાં આપણે વાત કરીએ ક્લિયરન્સ ફિટની। વેન મેક્સિમમ ડાયામીટર ઓફ શાફ્ટ ઇઝ સ્મોલર ધેન મિનિમમ ડાયામીટર ઓફ હોલ, ધેન વાઇલ એસેમ્બલિંગ ધીસ ટુ ક્લિયરન્સ ફિટ અકર બિટવીન ધેમ। શું છે? મેક્સિમમ ડાયામીટર ઓફ શાફ્ટ, જો આ મેક્સિમમ ડાયામીટર ઓફ શાફ્ટ છે, બરાબર છે અહીંયા, અને મેક્સિમમ ડાયામીટર ઓફ શાફ્ટ, અને શું કીધું છે ભાઈ? મેક્સિમમ ડાયામીટર ઓફ શાફ્ટ ઇઝ સ્મોલર, નાનો છે કેના કરતા, ધેન મિનિમમ ડાયામીટર ઓફ હોલ, મિનિમમ ડાયામીટર ઓફ હોલ ઇઝ વોટ હી ઇઝ મિનિમમ ડાયામીટર ઓફ હોલ, તો એ મિનિમમ ડાયામીટર ઓફ હોલ કરતા નાનો હોય, ધેન વાઇલ એસેમ્બલિંગ ધીસ ટુ ક્લિયરન્સ ફિટ અકર બિટવીન ધેમ, અને આ બેની વચ્ચેનું જે ક્લિયરન્સ જનરેટ થાય, એટલે જો આ માપ જો આપેલું છે ને મિનિમમ ક્લિયરન્સ, બિટવીન ધેમ ઇઝ કોલ્ડ ક્લિયરન્સ ફિટ। ઇન ધીસ કાઇન્ડ ઓફ ફિટ શાફ્ટ કેન સ્લાઇડ ઇઝીલી ઇનસાઇડ ધ હોલ। એક્ઝામ્પલ ઓફ ધીસ ફિટ આર સ્લાઇડ ફિટ, રનિંગ ફિટ, લૂઝ રનિંગ ફિટ, આ બધા એના એક્ઝામ્પલ છે। કે આની અંદર શું થાય કે આ પ્રકારના ફિટમાં શાફ્ટના કાણામાં, શાફ્ટના જે હોલ હોય તો એ શાફ્ટ એ હોલમાં જરૂર મુજબ સરળતાથી ફરી શકે છે અથવા તો સ્લાઇડ કરી શકે છે। તો દાખલા તરીકે જોઈએ તો સ્લાઇડિંગ ફિટ છે, રનિંગ ફિટ છે,
લૂઝ રનિંગ ફીટ છે. તો આ બધા જે છે એક્ઝામ્પલ છે ક્લિયરન્સ ફીટના. નેક્સ્ટ હવે આ તમને સમજાઈ ગયું છે એમ કે ભાઈ આ મેક્સિમમ ડાયામીટર ઓફ શાફ્ટ વિચ ઇઝ સ્મોલર દેન મિનિમમ ડાયામીટર ઓફ હોલ, વિચ ઇઝ કોલ્ડ મિનિમમ ક્લિયરન્સ ઓર સે ક્લિયરન્સ ફીટ. આ શાફ્ટ ટોલરન્સ છે અને આ હોલનો ટોલરન્સ છે. ઓકે, નેક્સ્ટ હવે આપણે સમજીએ ટ્રાન્ઝિશન ફીટ. જ્યારે કોઈ હોલનો ડાયામીટર ઇટ અકર્સ વેન મેક્સિમમ ડાયામીટર ઓફ હોલ, મેક્સિમમ ડાયામીટર ઓફ હોલ, મેક્સિમમ ડાયામીટર ઓફ હોલ છે ઇઝ લાર્જર ધેન મિનિમમ ડાયામીટર ઓફ ધ શાફ્ટ, ઇઝ લાર્જર મેક્સિમમ ડાયામીટર ઇઝ લાર્જર ધેન મિનિમમ ડાયામીટર ઓફ શાફ્ટ બટ મિનિમમ ડાયામીટર ઓફ હોલ એટલે કે ધીસ ઇઝ સ્મોલર ધેન મેક્સિમમ ડાયામીટર ઓફ શાફ્ટ એન્ડ એટ ધેટ ટાઈમ વિચ ક્લિયરન્સ ઇઝ અકર બિટવીન ધેમ ઇટ્સ કોલ ટ્રાન્ઝિશન ફિટ. શું જ્યારે કોઈ હોલનો ડાયામીટર હોય બરાબર, વેન મેક્સિમમ ડાયામીટર હોલ, હા જ્યારે કોઈ હોલનો ડાયામીટર જે છે એ મોટો હોય બરાબર છે, કેના કરતા મિનિમમ ડાયામીટર ઓફ શાફ્ટ કરતા, આના કરતા મિનિમમ ડાયામીટર છે આ મેક્સિમમ ડાયામીટર છે બરાબર, આ એનું મિનિમમ છે અને આ એનું મેક્સિમમ છે બરાબર. તો શું થાય, તો કે ભાઈ આના મેક્સિમમ ડાયામીટર કરતા આનો મિનિમમ ડાયામીટર જે છે એ કેવો હોય, એ લાર્જ હોય. એટલે કર હા, જ્યારે હોલનો મેક્સિમમ ડાયામીટર જે છે એ શાફ્ટના લોઅર ડાયામીટર કરતા મોટો હોય, બટ હોલનો લોઅર ડાયામીટર જે છે એ લોઅર ડાયામીટર એ શાફ્ટના હાયર લિમિટ કરતા ઓછો હોય એમ, તો તેને ટ્રાન્ઝિશન ફિટ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ફિટમાં શાફ્ટ અને કાણા વચ્ચે એકદમ નાના પ્રમાણમાં પોઝિટિવ કે નેગેટિવ તમને અહીંયા ગેપ જોવા મળે છે. અને લોકેશન ફિટ જેવી કે સ્પીગોટ ઇન મેટિંગ હોલ્સ, પછી કપલિંગ રિંગ અને રિસેસ વગેરેના ફિટિંગની જરૂર પડે છે એમ, તો આ બધા જે છે ને એના એક્ઝામ્પલ છે. અને આ સિવાય ટ્રાન્ઝિશન ફિટ જે છે એ જુદા જુદા પ્રકારની આમ તો આવી રીતની હોય છે આખે આખી, કારણ કે આમાં જો આ બંને ટોલરન્સ જે છે એ થોડા ઘણા એકબીજામાં મર્જ થઈ જાય છે. અત્યારે તો એક્ઝેક્ટલી તમને લાગતું જ હશે મર્જ થાય એમ, પણ આ બેની વચ્ચે પોઝિટિવ અને નેગેટિવ પ્રમાણમાં થોડો ઘણો વેરિએશન હોય છે. ટ્રાન્ઝિશન ફિટ એ જુદા જુદા પ્રકારની હોય છે. ફોર્સ ફિટ છે, ટાઇટ ફિટ છે, રિંગિંગ ફિટ છે અને પુશ ફિટ છે. હવે આ ચારે ચાર પ્રકાર શા માટે પડ્યામાં ટ્રાન્ઝિશન ફિટમાં, ફોર્સ ફિટ, ટાઇટ ફિટ, રિંગિંગ ફિટ કે પુશ ફિટ, એનું કારણ છે કે જો આમાં બંનેના ટોલરન્સ જે છે ને એકબીજામાં મર્જ થાય છે, આપણે હમણાં જ વાત કરી, એટલે આ જે ફિટિંગ આવશે ને એકદમ ટાઇટ આવશે, ફૂલી ટાઇટ એમ. તમે ફોર્સ ફિટ હોય તો એને ઉપરથી આમ હેમર વડે તમારે દબાવીને આની અંદર નાખવું પડે. ટાઇટ ફિટ છે, એક વખત લોકઅપ થઈ ગયા પછી તમે ઘડીકમાં નીકળી ન શકે. રિંગિંગ ફિટ છે, પુશ ફિટ છે, તો ધેટ્સ વાય ઇટ્સ ધીસ ઓલ આર ધી ફોર ટાઈપ્સ ઓફ ધીસ ટ્રાન્ઝિશન ફિટ. અને નેક્સ્ટ આપણે આવે લાસ્ટમાં તો ઇન્ટરફિયરન્સ ફિટ. આમાં શાફ્ટનો મેક્સિમમ ડાયામીટર એ હોલના મેક્સિમમ ડાયામીટર કરતા મોટો હોય, આ બે ઓલા ઓમાં આપણે જોયું બંનેમાં પ્રીવિયસમાં, એના કરતા આની અંદર તો એના કરતા પણ હાયર થઈ જાય એમ, ફિટ ફોર્સ ફિટ કરતા પણ હાયર એમ. કઈ રીતના આપણે જોઈએ, ધીસ ફિટ અકર્સ વેન મેક્સિમમ ડાયામીટર ઓફ શાફ્ટ ઇઝ લાર્જર, જો મેક્સિમમ ડાયામીટર ઓફ શાફ્ટ ઇઝ લાર્જર ધેન મેક્સિમમ ડાયામીટર ઓફ હોલ, આ મેક્સિમમ ડાયામીટર હોલ કરતા પણ લાર્જર છે, એટલે જુઓ આ મેક્સિમમ ડાયામીટર ઓફ હોલ અહીંયા એવું બતાવે, આ બે વચ્ચે ગેપ થયો, આ જ ગેપ જો અહીંયા બતાવેલો છે, જો બતાવેલો છે ને અહીંયા, તો આ જે બતાવેલો છે દેટ્સ વાય ઇટ્સ કોલ ઇન્ટરફિયરન્સ ફિટ. બંને કરતા રૂપમાં વધી જાય એમ, એટલું હાયર લેવલનું આની અંદર ફિટ જનરેટ થાય. ધીસ ઇઝ હોલ, ધીસ ઇઝ શાફ્ટ. તો આ ત્રણેય પ્રકારની ફિટ જે છે એકબીજાથી જુદી પડે છે એમ. શાફ્ટનો લઘુત્તમ ડાયામીટર હોય, લોઅર લિમિટ ઓફ શાફ્ટ, એ હોલના મેક્સિમમ લિમિટ ઓફ શાફ્ટ કરતા મોટો હોય એમ, આ પ્રકારની ફિટ ઉદભવે. અથવા તો ફિટ અકર્સ વેન મિનિમમ લોઅર લિમિટ ઓફ શાફ્ટ ઇઝ લાર્જર ધેન મેક્સિમમ ડાયામીટર ઓફ હોલ, અચ્છા હાયર લિમિટ ઓફ હોલ કરતા મોટો હોય.
શાફ્ટ અને હોલ વચ્ચે પરમેનન્ટ જોડાણ થઈ જાય, પરમેનન્ટ ફિટિંગ થઈ જાય છે. આમાં બે માંથી એક પાર્ટ પણ વિયર લાગે તો તેને ડ્રાઈવ ફોર્સ દ્વારા જુદો કરવામાં આવે છે અને પછી બદલાવી નાખવામાં આવે છે. એક્ઝામ્પલ એક્ઝામ્પલમાં જોઈએ ને તો એક્ઝામ્પલમાં આવશે શ્રિંક ફિટ, શ્રિંક ફિટ, હેવી ડ્રાઈવ ફિટ, હેવી ડ્રાઈવ ફિટની અંદર હાઉસિંગ ફિટ આવે, હાઉસિંગ ફિટ. પછી હાઉસિંગ ફિટ, હાઉસિંગ ફિટમાં યુઝ કરેલું બૂસ, પછી એન્જિન કનેક્ટિંગ રોડનો નાનો છેડો જ્યાં કનેક્ટ કરેલો હોય તે ફિટ. દેટ ઓલ આર ધી ટાઈપ્સ ઓફ ઇન્ટરફિયરન્સ ફિટ. તો આ ત્રણેય પ્રકારના ફિટ્સ આપણે જોયા. નેક્સ્ટ આપણે હવે જોઈએ છીએ ટોલરન્સ. ટોલરન્સ એટલે આપણે હમણાં જ વાત કરી હતી કે ભાઈ આપણે જોઈ લઈએ, હાલો ડિસ્કસ કરી લઈએ, કાંઈ વાંધો નહીં. ટોલરન્સ ઇઝ ડિફરન્સ બિટવીન હાયર લિમિટ માઇનસ લોઅર લિમિટ. વચ્ચેનું જે સૂત્ર જે છે આપણી પાસે, દેટ ઓલસો અ ડેફિનેશન ઓફ ધેટ ટોલરન્સ. અહીંયા ડિફરન્સ બિટવીન મેક્સિમમ એન્ડ મિનિમમ લિમિટ્સ ઓફ એની ડાયમેન્શન, કોઈ પણ માપની હાયર લિમિટ અને લોઅર લિમિટ વચ્ચેના તફાવતને તમે તે માપ ઉપર આપવામાં આવેલા ટોલરન્સ કહેવામાં આવે છે. ડિફરન્સ બિટવીન મેક્સિમમ લિમિટ લિમિટ્સ ઓફ એની ડાયમેન્શન. ટોલરન્સ જે છે એ હાયર લિમિટ અને લોઅર લિમિટ વચ્ચેનો તફાવત છે. કોઈ પણ પ્રોડક્ટ વધુ સંખ્યામાં બનાવવાની હોય ત્યારે દરેક પ્રોડક્ટ માટે એક જ સરખા માપની ચોકસાઈ લઈ આવવી મુશ્કેલ પડે બહુ જ. વેન પ્રોડક્ટ ઇઝ મેન્યુફેક્ચર ઇન લાર્જ સાઇઝ, વેરિએશન કમ ઇન ધેર સાઇઝ ડ્યુ ટુ મેન્યુફેક્ચર્સ સચ એઝ મેન, મશીન, મટીરિયલ, માણસ દ્વારા, મશીન દ્વારા કે મટીરિયલ દ્વારા કે ગમે તે બીજી પરિસ્થિતિ દ્વારા જે છે ને એક સરખું માપ અને સાઇઝ લઈ આવવું ને એ બહુ જ મુશ્કેલ વસ્તુ છે. આમ તો ઇમ્પોસિબલ વસ્તુ છે કારણ કે થોડો ઘણો વેરિએશન તો આવી જ જાય. ધેરફોર સમ અમાઉન્ટ ઓફ લિબર્ટી is allowed in the product dimension which does not affect the functioning. કે જે તેના આ કાર્યને અસર ન કરતી હોય ને એવું ડાયમેન્શનની અંદર થોડોક છૂટછાટ છે ને એ અલાઉ કરવામાં આવે છે. એમ એટલે કે પ્રોડક્ટના માપમાં થોડીક છૂટછાટ અથવા તો ટોલરન્સ આપવામાં આવે એમ, કે જેથી કરીને ટોલરન્સ આપવા છતાં પ્રોડક્ટના કાર્યની ઉપર એક પ્રકારની અસર થાય નહીં, એ કામ વ્યવસ્થિત આપે, વિચ ઇઝ કોલ્ડ ટોલરન્સ. બરાબર, તેને કહેવામાં આવે છે ટોલરન્સ, એટલે કે છૂટછાટ. આનાથી તમને ખ્યાલ આવી ગયો છે એમ કે ભાઈ જે થોડીક સમ અમાઉન્ટ ઓફ લિબર્ટી કે જે અલાઉ કરવામાં આવે જ્યારે માસ પ્રોડક્શન કરતા હોય ત્યારે, તો તેના માટે તમારે છૂટછાટ જે રાખવામાં આવે છે તેને કહેવામાં આવે છે ટોલરન્સ. ઇન ધીસ ટોલરન્સ ધેર આર ટુ ટાઈપ્સ ઓફ ટોલરન્સ. ટોલરન્સની અંદર એના બે પ્રકાર છે, એમાં પહેલું આવે છે યુનિલેટરલ, બીજું આવે છે બાયલેટરલ. બે વસ્તુ સમજીએ, સાવ ઈઝી છે. યુનિલેટરલ ટોલરન્સ, વેન ટોલરન્સ આર પ્રોવાઈડેડ ઓનલી ઓન વન સાઈડ ઓફ ધ બેઝિક ડાયમેન્શન, ઇટ ઇઝ કોલ્ડ યુનિલેટરલ ટોલરન્સ. વેન ટોલરન્સ આર પ્રોવાઈડેડ ઓનલી ઓન વન સાઈડ ઓફ ધ બેઝિક્સ બેઝિક ડાયમેન્શન, ઇટ ઇઝ કોલ્ડ યુનિલેટરલ ટોલરન્સ. એટલે કે જો ટોલરન્સ એ બેઝિક સાઇઝની એક તરફથી જ આપવામાં આવેલું હોય તો તેને યુનિલેટરલ ટોલરન્સ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે જો બેઝિક ડાયમેન્શનથી એક જ સાઈડ આપેલું હોય, બેઝિક ડાયમેન્શનને શું છે એ આપણે હમણાં ડિસ્કશન કરીએ. જો આ 25 જે છે એનું જો પ્લસ 0.04 એક જ સાઈડ આપેલું છે, માઇનસ સાઈડમાં 0.00 અથવા તો ન લખો તો પણ ચાલે એમ, એટલે પ્લસ સાઈડ જ છે માઇનસ સાઈડ નથી, તો ધીસ ઇઝ કોલ્ડ યુનિલેટરલ ટોલરન્સ. હવે બાયલેટરલ ટોલરન્સ વિશે વાત કરીએ. વે ટોલરન્સ આર પ્રોવાઈડેડ ઓન બોથ ધ સાઇડ્સ ઓફ ધ બેઝિક ડાયમેન્શન, પોઝિટિવ એન્ડ નેગેટિવ, ઇટ ઇઝ કોલ્ડ બાયલેટરલ ટોલરન્સ. ટોલરન્સ કે જે બેઝિક સાઇઝની બંને સાઈડ આપેલા હોય, પોઝિટિવ સાઈડ અને નેગેટિવ સાઈડ એમ બંને સાઈડ, તો એને બાયલેટરલ ટોલરન્સ કહેવામાં આવે. જેમ કે અહીંયા 25:+0.01-0.03 આ સ્લેશ એટલે એ અથવા નથી, આની નીચે છે એમ, +0.01 આવી રીતના છે ટૂંકમાં.
આવી રીતના છે. તો ધીસ ઇઝ ધ યુનિલેટરલ ટોલરન્સ એન્ડ બાયલેટરલ ટોલરન્સ. ટોલરન્સની વ્યાખ્યા તમને અહીંયા સમજાઈ ગઈ છે કે ડિફરન્સ બિટવીન મેક્સિમમ લિમિટ્સ ઓફ એની ડાયમેન્શન. કોઈ પણ માપની હાયર લિમિટ અને લોઅર લિમિટ વચ્ચેના તફાવતને તે માપ ઉપર આપવામાં આવેલા ટોલરન્સ કહેવાય છે. નેક્સ્ટ હવે આપણે એની ફિગરમાં જરીક ડિસ્કશન. આને ઝીરો લાઇન કહેવામાં આવે છે, તો બેઝિક સાઇઝ કહેવામાં આવે છે. તો આ જે બેઝિક સાઇઝ છે, આ બેઝિક સાઇઝ જો આને બેઝિક સાઇઝ કહેવામાં આવે કે જે આપણે ડેફિનેશનમાં જોયું યુનિલેટરલ અને બાયલેટરલમાં. તો યુનિલેટરલ એટલે હવે યાદ કરો પાછું, યુનિલેટરલ એટલે શું હતું? કે એક જ તરફ આવેલું હોય, બેઝિક સાઇઝની કોઈ પણ એક જ તરફ ટોલરન્સ દર્શાવવામાં આવે તો તેને યુનિલેટરલ કહેવાય. તો જો પોઝિટિવ સાઇડ હોય તો અહીંયા ઉપર દર્શાવવામાં આવે તો આને યુનિલેટરલ ટોલરન્સ કહેવામાં આવે. બેઝિક સાઇઝની નીચે તો અહીં નેગેટિવ હોય તો એને પણ યુનિલેટરલ કહેવામાં આવે. બટ ઝીરો લાઇનની ઉપર અને નીચે બંને સાઇડ છે, જો અહીંયા જો ટોલરન્સ એ બેઝિક સાઇડની બંને તરફ હોય, પોઝિટિવ સાઇડ અને નેગેટિવ સાઇડ બંને સાઇડ હોય તો વિચ ઇઝ કોલ્ડ બાયલેટરલ ટોલરન્સ. અને બંને સાઇડ હોય તો એને બાયલેટરલ ટોલરન્સ કહેવામાં આવે એમ. યુનિલેટરલ ટોલરન્સની અંદર તમે જો આવી રીતનું તમે કહી શકો કે ભાઈ ઝીરો લાઇનથી ઉપર ભલે થોડુંક જ હોય, ઝીરો લાઇનથી નીચે ભલે થોડુંક જ હોય, ગમે તે હોય, બધાએ તમે યુનિલેટરલ ટોલરન્સમાં આવશે. સિંગલ સાઇડ હશે ઝીરો લાઇનથી બેઝિક સાઇઝથી, બધા જ યુનિલેટરલ ટોલરન્સમાં આવશે. અને ભલે 1 mm અથવા તો થોડું ઘણું પણ બીજી સાઇડ હોય, બંને તરફ હોય, તો એ બાયલેટરલ ટોલરન્સીસની અંદર આવશે. તમને ખ્યાલ આવી ગયો હશે કે યુનિલેટરલ ટોલરન્સ અને બાયલેટરલ ટોલરન્સ વચ્ચે શું ફેર છે એ. નેક્સ્ટ હવે આપણે જોઈએ એલાઉન્સ અથવા એલાઉન્સીસ, બરાબર. તો આ પણ ટોલરન્સ જેવું છે, ટોલરન્સ જે છે એ છૂટછાટ છે. એવી રીતના એલાઉન્સ જે છે ને એ પણ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે ઇન્ડસ્ટ્રીયલ લેવલ ઉપર. તો ખાસ ઇટ ઇઝ ધ ડિફરન્સ ઓફ ડાયમેન્શન, સોરી ઇટ ઇઝ ધ ડિફરન્સ ઓફ ડાયમેન્શન બિટવીન ટુ મેટિંગ પાર્ટસ, એક્ઝામ્પલ હોલ એન્ડ શાર્પ કેપ્ટ ડેલિબરેટલી. બે મેટિંગ પાર્ટસ હોય, દાખલા તરીકે હોલ અને શાફ્ટ, તો એ બંનેના માપો વચ્ચે જે કેપ્ટ ડેલિબરેટલી એટલે કે હેતુપૂર્વક રાખવામાં આવેલા તફાવતને એલાઉન્સ કહેવામાં આવે છે. છૂટછાટ જે છે ને ટોલરન્સ, એ હેતુપૂર્વક ન રાખવામાં આવે, એ મશીનિંગના હિસાબે અને એની એરર્સના હિસાબે ટોલરન્સ જે છે ને એ જનરેટ થઈ જાય છે. એલાઉન્સ જે છે ને ઇટ્સ એન ડિસાઇડેડ, એ પહેલેથી નક્કી જ હોય એમ, ડિલિબરેટલી હોય કે ભાઈ એટલું આની વચ્ચે જે છે ને એ રાખવાનું જ છે. બે મેટિંગ પાર્ટસ દાખલા તરીકે હોલ અને શાફ્ટના માપો વચ્ચે હેતુપૂર્વક રાખવામાં આવેલા તફાવતને એલાઉન્સ કહેવામાં આવે છે. હોલના હાયર લિમિટ ઓફ હોલ એટલે કે હોલનું મહત્તમ માપ અને શાફ્ટનું લઘુત્તમ માપ વચ્ચેના તફાવતને તમે મેક્સિમમ એલાઉન્સ કહી શકો, અને હોલનું લઘુત્તમ માપ અને શાફ્ટનું મહત્તમ માપ વચ્ચેના તફાવતને તમે મિનિમમ એલાઉન્સ કહી શકો, બરાબર. ઇફ શાફ્ટ ડાયમેન્શન ઇઝ સ્મોલર ધેન હોલ ડાયમેન્શન ધેન ઇટ્સ કોલ્ડ પોઝિટિવ એલાઉન્સ એન્ડ ઓલ્સો કોલ્ડ ક્લિયરન્સ, બરાબર. જે અહીંયા આપણે જે આપણે ફિટની અંદર પહેલી ફિટની વાત કરી હતી એ જ, બરાબર. શાફ્ટ શાફ્ટ ડાયમેન્શન ઇઝ સ્મોલર ધેન હોલ ડાયમેન્શન ધેન ઇટ ઇઝ કોલ્ડ પોઝિટિવ અલાઉન્સ એન્ડ ઓલ્સો એઝ ક્લિયરન્સ. એટલે કે પોઝિટિવ, બરાબર છે. અને હા, અને પછી શું, શાફ્ટ ડાયમેન્શન ઇઝ લાર્જર ધેન હોલ ડાયમેન્શન. શાફ્ટ ડાયમેન્શન ઇઝ લાર્જર, શાફ્ટ ડાયમેન્શન ઇઝ લાર્જર ધેન હોલ, હોલ ડાયમેન્શન ધેન ઇટ બીકમ્સ માઇનસ, બરાબર. નેગેટિવ અલાઉન્સ વિચ ઇઝ કોલ્ડ ઇન્ટરફિયરન્સ, બરાબર. તો આ મેઇન બેઝિક ડિફરન્સ છે. અને ઓલી વાત પણ આપણે ભૂલવાની નથી કે હોલના હાયર લિમિટ ઓફ હોલ, હાયર લિમિટ ઓફ હોલ
બરાબર છે, હાયર લિમિટ ઓફ હોલ અને લોઅર લિમિટ ઓફ શાફ્ટ. હાયર લિમિટ ઓફ હોલ અને લોઅર લિમિટ ઓફ શાફ્ટ એ બે વચ્ચેના તફાવતને મેક્સિમમ અલાઉન્સ કહેવામાં આવે છે, અને એનાથી ઉલટું લોઅર લિમિટ ઓફ હોલ અને હાયર લિમિટ ઓફ શાફ્ટ. બરાબર છે, તો એ બે વચ્ચેના તફાવતને મિનિમમ અલાઉન્સ કહેવામાં આવે છે. લખેલું કદાચ તમને નહીં યોગ્ય લાગતું હોય, પણ બોલેલું છે તો એના દ્વારા તો તમને ખ્યાલ આવી જ જશે. ઓકે, તો આપણે લિમિટ્સ, પછી ફિટ્સ, લિમિટ, ફિટ, પછી ટોલરન્સ અને અલાઉન્સ, આ બધા વિશે આપણે અત્યારે ડિસ્કશન કરેલું છે. નેક્સ્ટ આપણે પછી નોમિનલ સાઇઝ અને હોલ બેઝ ને શાફ્ટ ને બધા વિશે આપણે ડિસ્કશન કરશું. તા માટે ત્યાં સુધી થેન્ક યુ.